પશ્ચિમ કચ્છ એસપીએ શરૂ કરેલી હેલ્પલાઇન સુવિધા પોલીસને ફળી ગઈ છે. હેલ્પલાઇન થકી પોલીસને મળેલી બાતમીના આધારે દારૂ અને જુગારના 87 સફળ દરોડા પોલીસે પાડ્યા છે અને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ક્રાઇમ રેટનો ગ્રાફ ઘટ્યો છે. પશ્ચિમ કચ્છ એસપી મરકંદ ચૌહાણ દ્વારા પશ્ચિમ કચ્છમાં દારૂને જુગારને ડામવા માટે શરૂ કરાયેલી હેલ્પલાઇનને 3 માસમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છમાં છેલ્લા 3 મહિનામાંથી 87 દારૂ જુગારના અડ્ડા પર સફળ રેડ કરવામાં આવી છે. એસપી મરકંદ ચૌહાણની નિગરાનીવાળી હેલ્પલાઇનથી માર્ચ મહિનામાં 36 સફળ રેડ કરાઈ હતી. એપ્રિલ માસમાં 30 સફળ રેડ કરવામાં આવી છે. 1 માર્ચથી 14 એપ્રિલ સુધીમાં દારૂની 40 સફળ રેડ થઈ હતી. અમારી સમક્ષ આ ફિગર છે એ જે બતાવે છે કે ભાગ 1 થી 5 કે જેમાં આપણે ખૂન ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, બળાત્કાર, ઘરફોડ, ચોરી, બાઇક ચોરી, સરકારી નોકર પર હુમલો, વિશ્વાસઘાત જેવા મહત્ત્વના ગુનાઓ આવરી લઈએ છીએ. તો આ પ્રકારના ગુનાઓમાં ગત 2015ની સરખામણીમાં અત્યારે કુલ 47 ગુનાઓનો ઘટાડો થયો છે. ખાસ કરીને મહત્ત્વની બાબત એ છે કે ખૂન જેવા ગંભીર શરીર સંબંધી ગુનામાં ગયા વર્ષની સરખામણીમાં 7નો ઘટાડો છે અને ખૂનની કોશિશ, એટેમ્પ ટુ મર્ડર, આમાં 3નો ઘટાડો છે. એ ઉપરાંત લોકોની માલ મિલકતની સુરક્ષાની જે પોલીસની જવાબદારી છે એ જવાબદારી પણ સુપીરિયર પોલીસ નિભાવી રહી હોય એવું જણાવી આવ્યું છે કે ઘરફોડ દિવસ દરમિયાન કે લોકોના ઘરનું બહારનું ચોરી અને ચોર અંદર પ્રવેશ કરે અને લોકોની માલ મિલકત લઈ જાય એને પોલીસની ભાષામાં અમે દિવસની ઘરફોડ કહીએ છીએ. દિવસની ઘરફોડમાં 9નો ઘટાડો છે અને રાત્રિની ઘરફોડમાં 2નો ઘટાડો છે. આ ઉપરાંત ચોરીઓમાં ગયા વર્ષની સરખામણીમાં 27નો ઘટાડો છે અને બાઇક ચોરી, વાહન ચોરી, ટુ વ્હીલર ચોરી એનો 10નો ઘટાડો છે. અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે ભાગ 1 થી 5ના જે અમારા ગુનાઓ છે કે જેમાં મહત્ત્વના ગુનાઓ અને ગંભીર ગુનાઓ અમે આવરી લઈએ છીએ એમાં કુલ ગયા વર્ષની સરખામણીમાં 47નો ઘટાડો થયો છે અને સાથે સાથે લગભગ 3.75% જેટલો એનો ડિટેક્શન રેટ વધ્યો છે. પોલીસની આ સારી કામગીરી છે એ બદલ હું જિલ્લા પોલીસ વડા તરીકે જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. તરમ ઠક્કરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભુજ.